शुरुआत મહત્વના સમાચારથી કરીશું. સમાચાર મળી રહ્યા છે, આરઆર સેલનો કોન્સ્ટેબલ એસીબીના છટકામાં આવી ચૂક્યો છે. આરઆર સેલનો કોન્સ્ટેબલ એસીબીના શકંજામાં રૂપિયા 50 લાખની લાંચ લેતા આ ઝડપાયો છે. 60 લાખની માંગી હતી લાંચ. આરઆર સેલે નકલી ખાતરનો જથ્થો પકડ્યો હતો. ફરિયાદીના પિતાને આરોપી નહીં બતાવવા માટે મોટી લાંચ માંગી હતી. પોલીસ કોન્સ્ટેબલ લાંચ લેતા રંગે હાથે ઝડપાયો છે. पुलिस कांस्टेबल प्रकाश सी राहुल 50 लाख रूपया लांच लेता झड़पाई चुको छे. आणंद आइसक्रीम पार्लर पाछड़ सफल ट्रेप थई हती. त्रण जिला एसीबी कचेरी कामगीरी सामे आवी छे. आटला मोटा लांच केस में मात्र कांस्टेबल नी संडोवणी न होई शके, मोटा माथाओ पण होई शके, पण सवाल ए छे के कांस्टेबल अत्यारे हाल झड़पाई चुको छे. एसीबी ना सफल छटका में आ पोलिसमेन लांच लेता झड़पायो छे. पोलिस कोंस्टेबल लांच लेता रंगे हाथे झड़पाई चुक्यो छे. पोलिस बेडामां अत्यारे चर्चानो विषय जोवा मळी रह्यो छे. हवे शुं एसीबी ऊंडी तपास करशे के केम, कारण के सौथी मोटो केस कही शकाय अत्यार सुधीना इतिहासमां पहली वखत कोंस्टेबल आटली मोटी लांच लेता झड़पायो छे. 50 लाख नानी रकम नथी, 50 लाखनी लांच लेता पोलिस कोंस्टेबल झड़पायो छे. उच्च अधिकारीओ पर हवे सकंजो आवशे के केम ते पण जोव रहेशे, कारण के पोलिस कोंस्टेबल आरआर सेलनो जे झड़पाई चुक्यो छे एसीबी ना सकंजामां आवी चुक्यो छे. पण हवे एसीबी कया प्रकारनी कार्यवाही करशे ते एक सवाल छे, कारण के 50 लाख एक कोंस्टेबल न होई शके, कदाच मोटा माथानी संडोवणी पण होई शके, पण कोणी ते हवे आगळ न्यायिक तपास थशे तो ज बहार आवशे. शुं अन्य अधिकारीओने आ छाटा उठशे के केम ते पण जोवू रहेशे. आज अंगे विगत आपशे अमारा संवाददाता सपन पटेल, फोनलाइन पर जोडाया छे. सपन, पोलीस बेडामां अत्यारे हाल चर्चानो विषय आरआर सेलनो कोंस्टेबल एसीबीना सकंजामां आवी चुक्यो छे. मस मोटी एटले 50 लाख અધધની કિંમત કહી શકાય તેની લાંચ લેવામાં આવી હોવાની વાત સામે આવી છે. શું વિગતો? ચોક્કસથી જો વાત કરવામાં આવે તો આણંદ, ખેડા અને અમદાવાદ ગ્રામ્ય એસીબી ટીમ દ્વારા સંયુક્ત છટકો ગોઠવવામાં આવ્યું હતું, જેની અંદર ગત રોજ મોડી રાત્રિના સુમારે પ્રકાશજી રંજીતસિંહ રાહુલ જે પોલીસ કર્મચારી છે આણંદ સોરી અમદાવાદ ગ્રામ્ય આરઆર સેલ ની અંદર ફરજ બજાવે છે, જેની અંદર હાલ તેઓની પોસ્ટિંગ ખંભાત ટાઉન ખાતે કરવામાં આવી હતી. ગત 23 તારીખના રોજ ખંભાતમાંથી કાતર કૌભાંડ ઝડપાયું હતું, જેની અંદર ક્યાંક ને ક્યાંક હાલ તપાસ ચાલુ હતી અને એ કેસના સંદર્ભમાં જ તેઓ દ્વારા 60 લાખ જેટલી માતબર રકમની માગણી કરવામાં આવી હતી, જેમાં 50 લાખની સ્વીકૃતિ કરતા ગત રોજ રંગે હાથો ઝડપાઈ ચુક્યા છે. હાલ એસીબી દ્વારા તમામ જે ઘટના છે તેનું પંચનામું કરવામાં આવી રહ્યું છે અને પંચનામા બાદ તરત જ ફરિયાદ દાખલ કરવામાં આવશે. જો વાત કરવામાં આવે તો અત્યાર સુધીના ઇતિહાસમાં 50 લાખ જેટલી રકમ સાથે રંગે હાથ ઝડપાનારા પહેલા પોલીસ કોન્સ્ટેબલ હોઈ શકે છે. ચોક્કસથી સપન, એક સવાલ એ છે કે જે રીતે વાત સામે આવી છે, ફરિયાદી પિતાને આરોપી નહીં બતાવવા માટે આટલી મોટી લાંચ માંગી હતી 50 લાખ અને એક સામાન્ય કોન્સ્ટેબલ કદાચ વાત ગળે ઉતરતી નથી, શું મોટા માથાની સંડોવણી હોઈ શકે? હવે એસીબી કઈ દિશામાં તપાસ હાથ ધરશે, કારણ કે છટકું તો ગોઠવ્યું, આરોપી પણ પકડી પાડ્યો છે, એ બી છટકામાં પકડાઈ ચુક્યો છે, પણ હવે આગળ શું? સામાન્ય રીતે જયારે એસીબી નો છટકાની અંદર કોઈ પણ પકડાતું હોય છે ત્યારે તે સમયે તેના પર પૂરતી તપાસ કરવામાં આવતી હોય છે, તેની બેનામી મિલકતોની પણ તપાસ કરવામાં આવતી હોય છે, તેના પરિવારજનોની નામે પણ જે પ્રોપર્ટીઓ હોય તેની પણ તપાસ કરવામાં આવતી હોય છે. એ જ પ્રમાણે આની અંદર પણ ઘણી બધી તપાસો કરવામાં આવશે. ખાસ કરીને જે પ્રમાણે હાલમાં જે 50 લાખની લાંચની એમાઉન્ટ સામે આવી છે એ પ્રમાણે જો વાત કરવામાં આવે તો હાલ આમના સિવાય અન્ય મોટા માથાઓના નામ પણ અંદર સંડોવણી હોઈ શકે છે. જયારે વાત કરવામાં આવે તો હાલની અંદર જે પ્રમાણે અત્યારે 50 લાખ જેટલી લાંચનો કિસ્સો સામે આવે છે ત્યારે હાલ એસીબી દ્વારા પણ એસીબી માટે પણ આ કેસ ક્યાંક ને ક્યાંક મોટો બની ચુક્યો હોય તેવી સંભાવનાઓ લાગી રહી છે. એસીબી પણ આની અંદર પૂરતી તપાસ કરવાની ફિરાકમાં છે અને હાલ એસીબી પણ આ સમગ્ર મામલાને કોઈ પણ રીતે વધુમાં વધુ તપાસ કરી અને વધુમાં વધુ લોકોની સંડોવણી બહાર કાઢે તેવી શક્યતાઓ લાગી રહી છે. જી જી સપન, આભાર સમગ્ર માહિતી આપવા બદલ. અપડેટ્સ આપની પાસેથી લેતા રહીશું. અત્યારે હાલ સળગતા સવાલ મંતવ્ય ન્યૂઝ પૂછી રહ્યું છે કે શું એક સામાન્ય કોન્સ્ટેબલ 50 લાખની લાંચ માગી શકે ખરો? શું તેની પાછળ હજી બી કોઈ મોટા માથાની સંડોવણી લાગી રહી છે કે કેમ? કારણ કે 50 લાખ રૂપિયા
અધધર રકમ છે. ઇતિહાસમાં પહેલી વખત એવો કિસ્સો કદાચ સામે આવ્યો હશે પોલીસ બેડાનો કે એક સામાન્ય કોન્સ્ટેબલ જ્યારે 50 લાખની ખંડણી માગી રહ્યો છે, 50 લાખની લાંચ માગી રહ્યો છે, તે પણ ફરિયાદીના પિતાને આરોપી નહીં બતાવવા માટે આટલી મોટી લાંચ માગી હતી 60 લાખની, પણ છેલ્લે 50 લાખ પર વાત પહોંચી હતી. અને પોલીસ બેડામાં અત્યારે ચર્ચાનો વિષય થઈ રહ્યો છે, કારણ કે આ પોલીસ તંત્રની જ વાત છે અને પોલીસ પર જ સવાલ ઘણા બધા ઉભા થઈ રહ્યા છે. આ જગ્યાએ વિગત આપશે અમારા સંવાદદાતા રવિ, અમારી સાથે ન્યૂઝ રૂમ થી લાઈવ જોડાઈ ચુક્યા છે. રવિ, પોલીસ બેડામાં ચર્ચાનો વિષય પોલીસ અને ખાખી વર્દી પર જ સવાલ અત્યારે ઉભા થઈ રહ્યા છે. એક તરફ જનતાની સેવામાં, જનતાની રક્ષામાં ત્યારે તે લોકો જ અત્યારે લાંચ રૂશ્વતની વાતમાં સામે આવી રહ્યા છે અને 50 લાખની અધધર રકમ તે પણ લાંચ સ્વરૂપે એક કોન્સ્ટેબલ માગે છે. શું વિગતો? બિલકુલથી જો વાત કરવામાં આવે તો જે પ્રમાણે આરઆર સેલ દ્વારા જે યુરિયા ખાતરનો જે જથ્થો છે તે જથ્થો પકડી પાડ્યો હતો અને ત્યારબાદ સમગ્ર મામલો છે તે પ્રકાશમાં આવ્યો હતો. તે જે ફરિયાદી છે જેના દ્વારા જે યુરિયા ખાતર મંગાવવામાં આવ્યું હતું તેના દ્વારા આરઆર સેલના જે પોલીસ કોન્સ્ટેબલ છે તેના દ્વારા રૂપિયા 60 લાખની માંગણી કરવામાં આવી હતી, પરંતુ જે એસીબી દ્વારા જે ખૂબ જ મોટી ટ્રેપ છે તે ટ્રેપ કરવામાં આવી હતી. અત્યાર સુધી જો કહી શકાય કે આટલી મોટી રોકડ રકમ સાથે જે આરોપીને ઝડપી પાડવામાં આવે છે, જે આરઆર સેલનો જે હેડ કોન્સ્ટેબલ પ્રકાશ નામનો જે કોન્સ્ટેબલ છે તેને ઝડપી પાડવામાં આવે છે. જો વાત કરવામાં આવે તો જે પ્રમાણે ખૂબ જ મોટી રકમ સાથે જે એસીબી દ્વારા જે કોન્સ્ટેબલને ઝડપી પાડ્યો હતો તેની પાછળ પણ હવે જે તપાસનો ધમધમાટ છે તે એસીબી દ્વારા ચાલુ કરી દેવામાં આવ્યો છે. જો વાત કરવામાં આવે તો માત્ર જે કોન્સ્ટેબલ કક્ષાનો જે કર્મચારી છે તે આટલી મોટી લાંચ કેવી રીતે માગી શકે, તેની સાથે કયા કયા અધિકારીઓ છે તે સંડોવાયેલા છે અને સમગ્ર જે મામલે છે સમગ્ર મામલે તે લાંચની રકમ કોને કોને આપવાની હતી તેનું પણ અત્યારે હાલ એસીબી છે તે તપાસ કરી રહી છે. આગામી દિવસોમાં ખૂબ જ મોટા ખુલાસા થાય તેવી શક્યતાઓ રહેલી છે, કારણ કે રૂપિયા 50 લાખની જે લાંચ છે તે લાંચ કોને કોને આપવાની હતી અને તેના માટે કયા કયા અધિકારીઓના જે સંડોવણી છે તેની ભૂમિકા છે તેની તપાસ પણ એસીબી દ્વારા કરવામાં આવશે. એટલે કે કહી શકાય કે એસીબી દ્વારા જે પ્રમાણે જે ઓપરેશન પાર પાડવામાં આવ્યું હતું ખૂબ જ મોટી લાંચ સાથે, ખૂબ જ મોટી રોકડ રકમ સાથે જે કોન્સ્ટેબલ છે, જે આરઆર સેલ છે તેના કોન્સ્ટેબલને ઝડપી પાડવામાં આવ્યો, ત્યારબાદ જે તપાસનો ધમધમાટ છે તે એસીબીએ શરૂ કરી દીધો છે. જી ચોક્કસ. રવિ, પોલીસ બેડા પર સવાલ થઈ રહ્યા છે, પોલીસની રક્ષા માટે, પોલીસ પબ્લિક માટે જ હોય છે, પણ અત્યારે પોલીસ જ જો આ પ્રકારના કાંડમાં સામેલ થશે તો પછી જનતાને તેમની પર વિશ્વાસ કેવી રીતે બેસશે? કારણ કે આ પહેલી વખતનો નથી, પણ પહેલી વખતનો કિસ્સો એટલા માટે કહી શકાય કે રકમ સૌથી મોટી છે. આ પહેલા પણ ઘણી વખત પોલીસ બેડામાં અને ઘણા પોલીસવાળાનું નામ ચગ્યા છે, પણ આટલી હદે પહેલી વખત કદાચ ઇતિહાસમાં થયું હશે. રવિ, બિલકુલથી જો વાત કરવામાં આવે તો જે આરઆર સેલ છે તે આરઆર સેલ એટલે કે જો જે વાત કરવામાં આવે તો તે એજન્સી છે, તે સરકારની માનીતી એજન્સી કહી શકાય અને તેમાં પણ જે પ્રમાણે જે આ ભ્રષ્ટાચારનો જે મામલો સામે આવ્યો છે કે એટલે 60 લાખ રૂપિયાની જે માંગણી કરવામાં આવી હતી અને ત્યારબાદ 50 લાખ રૂપિયા રોકડા સાથે જે કોન્સ્ટેબલને ઝડપી પાડવામાં આવ્યો હતો, એટલે કે સમગ્ર જે વિષય છે તે વિષયમાં હવે એસીબી તપાસ કરશે કે કોણ કોણ અધિકારીઓ આમાં સામેલ હતું, જે પ્રમાણે જે લાંચ છે તે લાંચ કોના દ્વારા અને કેવી રીતના અને ક્યારે કેવી રીતના કેવા પ્રકારે જે લાંચ માગવામાં આવી હતી અને તેમાં કોણ કોણ અધિકારી છે તે સંડોવાયેલ છે તેને લઈને પણ એસીબી દ્વારા હવે તપાસનો ધમધમાટ શરૂ કરી દેવામાં આવ્યો છે. આગામી દિવસોમાં મોટા જે ઉચ્ચ અધિકારીઓ છે તેના પણ નામ આમ આ સમગ્ર મામલે સામે આવે તેવી શક્યતાઓ રહેલી છે. સવાલ રવિ એ પણ થઈ રહ્યો છે કે શું હવે એસીબી ઊંડી તપાસ કરશે ખરી, કારણ કે રકમ સૌથી મોટી છે, ફરિયાદીના પિતાને ક્યાંક આરોપી ન બતાવવામાં આવે તેના માટે આ લાંચની રકમ નક્કી કરવામાં આવી હતી. રવિ, બિલકુલથી જો વાત કરવામાં આવે તો ફરિયાદીના પિતા છે તેમને આરોપી ન બનાવવા માટે સમગ્ર જે લાંચની છે જે ખૂબ જ મોટી લાંચ કહી શકાય કે રૂપિયા 60 લાખની લાંચની માગણી છે તે કરવામાં આવી હતી. 50 લાખ રૂપિયા સાથે જે આરઆર સેલનો જે હેડ કોન્સ્ટેબલ છે તે રંગે હાથ ઝડપાઈ ગયો હતો, એટલે કે કહી શકાય કે માત્ર કોન્સ્ટેબલ દ્વારા જ 50 લાખ રૂપિયાની માગણી કરવામાં આવી. આમાં કયા કયા ઉચ્ચ અધિકારીઓ કે અધિકારીઓ સંડોવાયેલા છે તેની તપાસ પણ એસીબી કરશે, એટલે કે કહી શકાય કે આગામી દિવસોમાં એસીબી દ્વારા જે તપાસનો ધમધમાટ છે તે શરૂ કરી દેવામાં આવ્યો છે. જો વાત કરવામાં આવે તો જે પ્રમાણે એસીબી છે તે ખાનગી રાહે પણ અત્યારે હાલ તપાસ કરી રહ્યું છે કે સમગ્ર મામલે કોણ કોણ સંડોવાયેલું છે અને સમગ્ર જે કૌભાંડ છે તે કૌભાંડમાં ક્યાંય ને ક્યાંય પોલીસ દ્વારા જો કોઈ પણ પ્રકારનું ઢીલાશ રાખવામાં આવી છે કે નહીં. જી જી રવિ, આભાર સમગ્ર માહિતી આપવા બદલ. અપડેટ્સ આપની પાસેથી લેતા રહીશું. તો સૌથી મોટા સમાચાર અત્યાર સુધીના કે અમદાવાદ આરઆર સેલનો કોન્સ્ટેબલ, એક સામાન્ય કોન્સ્ટેબલ એસીબીના શકંજામાં આવી ચૂક્યો છે. 60 લાખની
लांच मांगी हती अने छेल्ले रूपिया 50 लाख नी लांच लेता आखरे आ कोन्स्टेबल झड़पाई चुक्यो छे। સેલે નકલી ખાતરનો જથ્થો પકડ્યો હતો અને ફરિયાદીના પિતાને આરોપી નહીં બતાવવા માટે આ લાંચ માંગવામાં આવી હતી। પણ સવાલ હવે એ થાય છે કે શું એસીબી ઊંડી તપાસ કરશે ખરું, કારણ કે મોટી રકમ છે, પોલીસની જે છાપ છે તે આમાં ખરડાઈ રહી હોય તેવું લાગી રહ્યું છે। એક સામાન્ય કોન્સ્ટેબલ અને રૂપિયા 50 લાખની લાંચ, શું કોઈ સિનિયર અધિકારીના ઈશારે આ થઈ રહ્યું છે કે પછી મોટા માથાની સંડોવણી છે? આખરે આ લાંચ કોના કોના સુધી પહોંચવાની હતી અને કેટલા અંદર સંડોવાયેલા છે તે એસીબી જો ઊંડી તપાસ કરશે તો જ સામે આવશે। પણ સવાલ એ છે કે શું એસીબી હવે ઊંડી તપાસના દોરની શરૂઆત કરશે? 3 જિલ્લાની એસીબી કચેરીની આ કામગીરી છે। આણંદના આઈસ્ક્રીમ પાર્લર પર આ સફળ થઈ હતી ટ્રેપ, પોલીસ કોન્સ્ટેબલ પ્રકાશ શ્રી રાહુલ ઝડપાયો છે, 50 લાખની લાંચ લેતા પોલીસમેન આખરે ઝડપાઈ ચુક્યો છે।